नमस्कार सुप्रभात विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय में धोरण सात में व्याकरण में रूढ़िप्रयोगों विषय अभ्यास करीशुं। रूढ़िप्रयोग एटले के जे शब्द समूह तेना देखीता अर्थ एटले के जे अर्थ देखाय छे ए अर्थ ने बदले कोईक लाक्षणिक अर्थ रजू करे छे। जे देखाय छे एना करता अलग ज अर्थ रजू करतो होय, लक्षण धरावतो अर्थ रजू करता हो, ए शब्द समूहने रूढ़िप्रयोग कहे छे। आवा रूढ़िप्रयोग आपणी पुस्तकनी अंदर गुजराती विषयनी अंदर पाठनी अंदर एवा शब्द समूह आवता होय छे। ए शब्द समूहने आपणे मूळ ભાષાની અંદર ફેરવીએ ત્યારે એ અર્થ એનો બદલાઈ જતો હોય છે, જેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે। રૂઢિપ્રયોગ અપૂર્ણ અર્થવાળો શબ્દ પ્રયોગ છે। અપૂર્ણ અર્થ એને કહેવાય કે પૂરેપૂરો અર્થ આપણને જ્યારે એનો સાચો શબ્દ સમજીએ ત્યારે એનો અર્થ આપણને સમજવા મળે છે। રૂઢિપ્રયોગ એ પૂર્ણ વાક્ય નથી પણ અપૂર્ણ વાક્ય છે। રૂઢિપ્રયોગ ભાષામાં તાજગી અને તાકાત લાવે છે। રૂઢિપ્રયોગના ઉપયોગવાળી ભાષા અસરકારક બને છે। તો આવી રીતે આપણા જે ગુજરાતી વિષયની અંદર જે પાઠ કાવ્ય આવેલા છે એ પાઠની અંદર આવા કેટલાક શબ્દ સમૂહવાળા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવામાં આવેલો છે। તો એ પાઠ આધારિત રૂઢિપ્રયોગો વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થીઓએ આ રૂઢિપ્રયોગોને વ્યાકરણ વર્ગની અંદર ફરજિયાત લખવાના રહેશે। તો પહેલું જોઈએ આપણે ઉદાહરણ તરીકે નંબર એક, મંડી પડવું। મંડી વાક્ય બને છે, વાક્ય જોઈએ ત્યારે આપણે ખબર પડશે સવાર પડતા જ મજૂરો કામે મંડી પડ્યા। જેમ સવાર પડી અને દરેક વ્યક્તિઓ સવાર ઉઠીને પોતાના કામે મંડી પડે છે, યાની કામ શરૂ કરી દે છે। સવાર પડતા મજૂરો કામે મંડી પડ્યા। બીજું જોઈએ આપણે આગળ, તાપસી પૂર્વી યાની કે તાપ ચાલતી વાતને ટેકો આપો। તાપસી પૂર્વી એટલે કે કોઈ પણ વાત ચાલી રહી હોય તે વાતમાં ટેકો આપો, વાતમાં જોડાઈ જવું જોઈએ કે ચાલતી વાતને ટેકો આપો। એનું વાક્ય જોઈએ આપણે, સંજયભાઈને તાપસી પૂરવાની આદત છે। આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ, પાટી મેલાવી। આ જે શબ્દ સમૂહ છે એ શબ્દ સમૂહ તમે જ્યારે જુઓ છો ત્યારે તેનો અર્થ સમજવો પડે, જ્યારે એનો લાક્ષણિક અર્થ એટલે કે જે સાચો અર્થ લખવામાં આવે છે ત્યારે તેનો સાચો અર્થ તમને ખબર પડે છે। પાટી મેલાવી એટલે કે દોડાવવું। એનું વાક્ય જોઈએ આપણે, ખેડૂતે બળદને પાટી મેલાવી। દોડાવવું એટલે કે જોડાવવું। ખેડૂતે બળદને પાટી મેલાવી। આગળ જોઈએ, પસીનાથી રેબઝેબ થઈ જવું। પસીનો યાદ કે પરસેવો આપણે આગળ જઈએ અહીંયા નંબર ચાર, પસીનાથી રેબઝેબ
परसेवे लथपथ थई जऊ એનું વાક્ય જોઈએ આપણે વાક્ય જોઈએ એટલે કે પથ્થર તોડતા તોડતા મજૂર પરસે રેજે થઈ ગયો કામ કરતા કરતા આપણે શું ખબર પડે ટૂંકમાં કામ કરતા કરતા પરસેવે રેજે થઈ ગયા પસીનાથી પસીનાથી રેબઝેબ જેબ થઈ ગયા આગળ વાક્ય જોઈએ આપણે આગળ જોઈએ શબ્દ ભાન આવી જવું ભાન આવી જવું યાને કે ભાન આવી જવું યાને કે સમજ આવી જવું સમજ આવી જવી એનું વાક્ય જોઈએ આપણે વાક્ય જોઈએ તો કે ઉંમર થતા તેને જરૂર ભાન આવી જશે ઉંમર થતા તેને જરૂર ભાન આવી જશે આગળ શબ્દ જોઈએ નંબર છ માજા મૂકવી માજા મૂકવી યાને કે માજા મૂકવી યાને કે મર્યાદા ત્યજી દેવી મર્યાદા ત્યજી દેવી યાને કે આપણી જે મર્યાદા જે હદ એ હદ વટાઈ દેવી એનું વ્યક્તિ જોઈએ પુત્ર એ પિતા સામે માજા મૂકી વાત કરી પુત્ર એ પિતા સામે માજા મૂકી ને વાત કરી આગળ શબ્દ જોઈએ નંબર સાત આગળ ઇનકાર કરો ઇનકાર કરવો ઇનકાર કરવો એટલે કે અસ્વીકાર કરવો અસ્વીકાર કરવો અસ્વીકાર કરવો વાક્ય જોઈએ આપણે એનું સાધુ મહારાજે છોડને ત્યાં દીક્ષા લેવાનો ઇન્કાર કર્યો સાધુ મહારાજે ચોરને ત્યાં ભિક્ષા લેવાનો ઇન્કાર કર્યો આગળ જોઈએ આપણે તો કે ઠપકો મળવો નંબર આઠ ઠપકો મળવો એમાં જોઈએ તો કે દોષ બદલ પડવું દોષ બદલ વધવું દોષ બદલ વધવું વાક્ય જોઈએ ઠપકો એટલે દોષ બદલે કે તમે કોઈ ગુનો કર્યો તો ગુનાના બદલામાં તમને કોઈ ઠપકો આપો ધમકી આપો માં પકડાવે એટલે કહેવાય ઠપકો આપો તો તેનું વાક્ય જોઈએ તોફાની છોકરાના મા બાપે છોકરાને ઠપકો આપ્યો તોફાની છોકરાના મા બાપે છોકરાને ઠપકો આપ્યો તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા જોઈએ કે રૂઢિપ્રયોગ અહીંયા જો મંડી પડે કે તમને જ્યારે એનો સાચો અર્થ મળે છે ત્યારે તમને
એની ભાષા છે ખબર પડે છે બંડીપુર એટલે શરૂ કરવું ત્યાર પછી તાપસીપુર એટલે કે ચાલતી વાતને ટેકો આપો કોઈ વાત કરી રહ્યા તે વાતની સાથે જોડાઈ જવું એટલે ચાલતી વાતને ટેકો આપો ત્યાર પછી પાટી મિલાવવી એટલે કે દોડાવવું એટલે જોડાવવું ખેડૂતની બળદની પાટી મિલાવવી આગળ જોઈએ કે પસીનાથી રેબચેપ થઈ જવું જ્યારે સતત કામ કરો છો ત્યારે શરીર આખું પરસેવાથી રીબચિત થઈ જાય એને કહેવાય છે પસીનાથી રીબચેપ થઈ જવું ભાત આવી જવું યાની કે સમજ આવવી જેમ જેમ સમય વીતતો જાય છે જેમ મોટો થતો જાય છે તેમ તેમ એને પોતાની જવાબદારી પર તે ભાન આવતું જાય છે એને કહેવાય સમજ આવવી માજા રૂપી એટલે કે મર્યાદા તેજી દે હદ વટાવવી ઇનકાર કરવો એટલે કે અસ્વીકાર કરવો તમને કોઈ વસ્તુ પસંદ નથી તમને આપવામાં આવે તો તમે એનું શું કરો છો ઇનકાર કરો છો એટલે અસ્વીકાર કરો છો એનું સ્વીકાર કરતા નથી ત્યાર પછી ઠપકો મળો યાની કે દોષ બદલ પડવું તમે કોઈ ગુનો કર્યો તો તે બદલામાં તમારા માતા પિતા તમને ઠપકો આપે છે તેનો વઢે છે લડે છે એને કહેવામાં આવે છે ઠપકો આપવો હવે આગળના રૂઢિપ્રયોગ વિશે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું.